सदानंदं भवति स्मितरुचिर पूर्णे दुवदन प्रफुल्लं भोजनमत् छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवे शर्मणीय दर्शनम मंदहास रुचिरात्मनाभुज पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई वाला भक्तों ने यती जय स्वामी नारायण વાલા ભક્તો આજે મધર્સ ડેની સભા માતૃવંદના આ વિદેશની અંદર આવતીકાલે મધર્સ ડે તરીકે ઓળખાય છે એટલે આજે આપણે એ નિમિત્તે આજની આ સભા રાખી હતી. બીજું આજનો પવિત્ર દિવસ મોહિની એકાદશી એટલે આપણા વાલાવાલા ઘનશ્યામ મહારાજ અહીં જુલાઈ ઓગસ્ટમાં આવવાના છે. એના માટે આપણે 51 કલાકની જે ધૂન કરીએ છીએ ધૂન અખંડ ધૂન રાખી પણ તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું, તમને ખોટું ના લાગે તો કરું, હા તો કહો, બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અને એમાં પૂછું છું કે તમને ખોટું ના લાગે તો કરો, વઢવાનું હોય તો ખોટું લાગે ને, બે હાથ જોડીને પ્રાર્થના કરવાની હોય તો ખોટું લાગે. મને ખોટું એ લાગે છે કે તમે બધા હાંજે તો પહોંચી ગયા પણ સવારે 7 વાગે કેમ નહોતા પહોંચ્યા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થવાની હોય અને એ સવારથી હાંજ સુધી ભજન થતું હોય એક ધારું તો સવારે 7 વાગે પહોંચી જવું જોઈએ, એની જગ્યાએ 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે, 5 વાગે, 6 વાગે, 7 વાગે પણ હજુ આવશે. જે થયું એ ફરીની એકાદશી ભૂલ ના થાય. વાલા ભક્તો, ગઈકાલના જ વચનામૃતમાં આવ્યું હતું ભગવાનનું પ્રધાનપણું, ભગવાનનું મહત્વ સમજાયું હોય આ જીવને ક્યારે સમજાય. તમારે જોબ કરવા સવારે 5 વાગે જવાનું હોય તો બોલો કેટલા ઊંઘી રહો, બોલો આંગળી ટૂંચી કરો કે ઊંઘી રહો, એવો એક તો કરો. સારું, વાંધો નહીં. કોઈક જગ્યાએ 5,000 માણસોનું સંમેલન થવાનું હોય અને એને 5,000 ટિકિટો આમ નાખવાની હોય અને જેના હાથમાં જે આવી દરેક વ્યક્તિને એક ટિકિટ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે પણ એ હોલમાં 5,000 વ્યક્તિને જ એન્ટ્રી આપવામાં આવે એમાંની 10 ટિકિટ $5,500,000 હોય અને એ હોલની અંદર પહોંચવાનું હોય રાત્રે 3 વાગે તો એ પહોંચી જાય, 12 વાગે નહીં, આગલેથી 12 વાગેના બેહાય. પણ જીવને ભગવાનના ભજનમાં આવું ક્યારે થશે મને એવી આમ ચિંતા થાય. સાચું કહું ને તો દયા ના આવે પણ ચિંતા થાય. બ્રિજેશ ભગત, ચિંતા થાય કે ઓહો રાત્રે 12-1 વાગે ગયા તો એમાં તો હું થાક લાગી ગયો, 1-1.5 વાગે ગયા તો એમાં થાકી શું ગયા, મને કહો હું થાકી ગયા. બળદનો જન્મ આવ્યો હોય ત્યારે કેટલાના ગાડા ખેંચ્યા હશે ને કેટલા હળ ખેંચ્યા હશે એ ખેડૂ આપણને આમ
પરણો ભોકાવીને ઉઠાડતો હશે ત્યારે ઉઠી જ જવાતું હશે ને, પણ ભગવાનના ભજનમાં આ જીવને બિલકુલ રુચિ નહીં. બોલો તો તમે કહેશો રુચિ વિના થોડા આવી ગયા છે ત્યારે. રોજ કથા લાઈવ એમને સાંભળતા હોઈશું, રોજ કથા સામે બેસી જઈએ છે, તમારી વાટ જોઈએ છે, એમને થતું હશે. બધું જ સાચું છે ને, સારું છે, પણ ભજનની તાલાવેલી ઓછી છે એ વાત તો નક્કી છે. નહીં તો સવારના 7 વાગે ધૂન થવાની હોય તો 6:30 હોલ ભરાઈ જાય અડધો. બોલો, આજે નક્કી કર્યું હતું કે વઢવું છે પછી કથા કરવી છે. આજે તો વઢાઈ નહીં, આમ તો અશ્વિન ભગતની મોટી સભા છે, બધા એના મહેમાનો આવ્યા હશે, યજ્ઞેશ ભગતની સભા છે. પણ અશ્વિન ભગતને સરપ્રાઈઝ આપવા માટે યજ્ઞેશ ભગતે સભા રાખી, એના 55 વર્ષ અશ્વિન ભગતના પૂરા થયા ને, એટલે યજ્ઞેશ ભગતે આજે આ સમયો રાખ્યો છે. જગતમાં પ્રેરણા મળે એવું છે, અશ્વિન ભગતનો હગો દીકરો નથી યજ્ઞેશ, એ અશ્વિન ભગતનો સગો દીકરો નથી. યજ્ઞેશના લોહીમાં અશ્વિન ભગત કે એના ઘરવાળાનું બૂંદ નથી, પણ યજ્ઞેશ ભગતને પહેલેથી અશ્વિન ભગત સાથે હેત, અને જે દિવસના એ અહીં અમેરિકામાં આવ્યા ત્યારથી ભગતે એને બહુ જ હેલ્પ કરેલી, પણ ત્યારથી એને ભગતની સાથે એક દીકરા તરીકેનો સંબંધ, સગો દીકરો. ભગતને તો 3 દીકરીઓ જ છે, 3 દીકરીઓ પણ દીકરા જેવી જ ભગવાને આપી. પણ આજે આનંદની વાત એ છે કે બીજો છોકરો છે એ આ ભગતને પોતાના બાપ તરીકે માનીને આજે અહીં બર્થડે ઉજવવાના છે. બોલો, મંદિરની અંદર સમાજને ઉદાહરણ પૂરું પાડે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આપણી સંસ્કૃતિ એમ કે છે માતૃદેવો ભવ. માતાને દેવ સમાન માનો, પિતાને દેવ સમાન માનો. આજે સગ્ગા દીકરાઓ પોતાના બાપની સેવા કરવા તૈયાર નથી થતા. આજે સગ્ગા દીકરાઓ પોતાના બાપ અને માને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. અમેરિકામાં એવી ઘટનાઓ ઘટે છે. આજથી વર્ષો પહેલાં, લગભગ 5-7 વર્ષ પહેલાં હું અહીં અમેરિકામાં હતો ને ત્યારે એક ઘટના આવેલી. એક ભાઈ મને મળ્યા, મને કે સ્વામી 6 મહિનાથી એક બાપા અને એક ડોસીમાનું મારા ઘરમાં રાખું છું. મેં કીધું કેમ? મને કે અહીંયા આગળ ન્યુયોર્કમાં ક્યાંક ગયા હતા અને ન્યુયોર્કની અંદર કોઈ ઇન્ડિયન ગ્રોસરી કે કોઈક એવું હશે ત્યાં આગળ કોઈ છોકરો પોતાના મા બાપને હું તમને ફરવા લઈ જઉં છું આવું કહીને ઉતારી ગયો, હું તમને હમણાં આવું છું શોપિંગ કરીને પછી લઈ જઉં છું. એ જે ઉતાર્યા એ ઉતાર્યા, એ કે 6 મહિનાથી મારે ઘેર છે અને ઇન્ડિયાની ટિકિટ કઢાવીને હું હવે મોકલવાનો છું. આવા દીકરાઓ પણ આ પૃથ્વી પર આવા અધમો પાકેલા છે, એની વચ્ચે આવો છોકરો પાકેલો હોય કે જે બીજાને પોતાના બાપ તરીકે બિરદાવે ને કરોડ વખત ધન્યવાદ છે, કરોડ વખત. એક વખત નહીં, યજ્ઞેશ ભગતે અનેકા અનેક વખત અશ્વિન ભગતને એવું કીધું છે કે કાકા તમે જોબ છોડી દો, જોબ છોડી દો, હું છું ને, આવું કીધેલું છે. આજનો દિવસ માતૃવંદનાનો દિવસ છે. થોડાક આપણે એ ગુણ પણ ગાશું, પણ એક સુકાનંદ સ્વામીનું ચરિત્ર જે આપણું ચાલુ છે એને થોડું ગાઈ લઈએ. સુકાનંદ સ્વામીના જે સદગુણો છે, સુકાનંદ સ્વામીનું જીવન એવું છે કે સુકાનંદ સ્વામી આપણને જીવન જીવતા શીખવાડે છે, મોક્ષના માર્ગે ચાલતા શીખવાડે છે. એવા સુકાનંદ સ્વામી એનો જે જન્મ સિદ્ધ સિદ્ધાંત હતો એ સિદ્ધાંત આપણે જે કડીઓમાં લખ્યો છે એને ગાશું. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ દયાળુ છે રાજી, દયાળુ
કરવો બખેડો, મોટપ માટે ન કરવો બખેડો, આ લોકની મોટપ ને મેલી, આ લોકની મોટપ ને મેલી, કે સ્વામી ઉપર મહારાજ બહુ રાજી થયા અને સ્વામીને પ્રસાદીના ચરણારવિંદ 8 જોડ આપ્યા, તો સ્વામીએ પ્રસાદીના ચરણારવિંદ 4 બીજા સંતોને ભક્તોને આપ્યા. સ્વામીને મહારાજે જમેલો થાળ આપ્યો તો સ્વામીએ એ પ્રસાદી સદગુરુ મુક્તાનંદ સ્વામીને વહેંચીને ખાધી. સ્વામીનો આવો સ્વભાવ હતો, રાજીપાને વહેંચે સદાય, હોય પ્રસાદી કે ફળ કાંઈ, પોતાને ન સમજે અધિકારી, આપી દે બીજાને વસ્તુ સારી. સ્વામી પાસે જે કાંઈ સારું આવે એ સ્વામી બીજાને આપી દેતા, આવો સ્વામીનો સ્વભાવ હતો. હવે આગળ, ત્યારે મેં એક વાત અટકાવી હતી, તમને યાદ હોય તો, ગુજરાતના હરિભક્તો આવે છે, ગુજરાતના હરિભક્તો મહારાજની પાસે આવ્યા છે અને કંઈક વાત નક્કી કરીને આવ્યા છે. ગઢપુરની અંદર ગુજરાતના હરિભક્તો રસોઈ આપવા માટે આવ્યા છે. મહારાજે એમને કહ્યું કે હે ભક્તો, તમે રસોઈ આપવા આવ્યા છો, બહુ સારી વાત છે, પણ અમારે મંદિરનું કામ ચાલુ છે, તો તમે રસોઈની જગ્યાએ એ પૈસા જો અમને આપો તો અમારા સાધુ તો દાળ રોટલા પણ ખાઈ લેશે, પણ તમે જો એ રૂપિયા અમને આપો તો મંદિરનું કામ ચાલુ છે, તો મંદિરના બાંધકામમાં રૂપિયાની જરૂર છે. ભગવાન પોતે ગુજરાતના હરિભક્તોને આ વાત સમજાવે છે, પરંતુ મહારાજે કીધું સંતોને સાદી રસોઈ આપો એમાં અમે રાજી છીએ, પણ જો એક વાત બહુ નક્કી છે, સેવા કરતો હોય, ભજન કરતો હોય, ભક્તિ કરતો હોય, પણ જો સાધુનો સમાગમ ના હોય તો એને મહારાજની ઈચ્છામાં ભળતા આવડે નહીં. એને મહારાજને કીધું, મહારાજ અમે તો રસોઈ દેવા માટે આવ્યા છે, એ પાકી જ રસોઈ, મોતિયા લાડુ, દૂધપાક, માલપુઆ એવી જ રસોઈ, સાદી રસોઈ અમારે સંતોને જમાડવી નથી. પણ મહારાજ કે અમારા સાધુને સારું ખાવું નથી, અમારે પગાર આ કડિયાના ચડ્યા છે ને, અમારે મંદિર માટે રૂપિયાની જરૂર છે. પણ આ હરિભક્તો માન્યા નહીં, એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જરા આ ગુજરાતી હરિભક્તોને સમજાવો ને, કારણ કે સ્વામી પાસે એવી ટેકનિક હતી કે સ્વામી કોઈને પણ સમજાવી શકતા. લોઢાને ગરમ કરો તો વળે ખરું, પણ બરડ લોઢું હોય ને તેને ગમે એટલું ગરમ કરો ને તોય ના વળે. મુક્તાનંદ સ્વામીથી મોટા મોટા વળી ગયા, પણ આ તિલક ચાંદલાવાળો એક કંઈ ના વળ્યો. સ્વામી સમજાવે, ભલા મહારાજને જરૂર છે, રહેવા દો, સાદી રસોઈ આપી દો. ના, અમારે તો સ્વામી પાકી રસોઈ માટે જ અમે રૂપિયા લઈને આવ્યા છે. સાધુના સમાગમ વાળો કોઈ દિવસ આવું ન કરે, એનો ભાવ ચોક્કસ હોય કે આવું જ કરવું, પરંતુ ભગવાન અથવા સંત જો એના ધારેલાને ફેરવે તો ફેરવી નાખે. આ સભામાં એવા કઈ હરિભક્તો બેઠા છે કે જેને આ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઘનશ્યામ મહારાજનો આવે છે એમાં 500,000 ડોલર નહીં, 11,000 ને 15,000 ને 25,000 ડોલર સુધીની સેવા કરવાવાળા ભક્તો આ સભામાં અત્યારે ઓનલાઈન કથા સાંભળતા હશે, એવા ભક્તો છે. પણ એનો જ્યારે સેવા માટે ફોન આવે ને, ખાલી એટલું જ, સ્વામી આ મારી સેવા છે, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં, શું લખવાનું તમને જે યોગ્ય લાગે, એ ક્યાં વાપરવાનું તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં, આ કથા વાર્તા કરે, આ સાધુનો સમાગમ કરે. નહીં તો થાય શું ખબર છે, ખીલી માટે આપ્યું હોય ને કંઈ ખીલી લગાવજો,
સમજે ને, ખીલી લગાવજો ને ખીલીના પાંચ થઈ ગયા હોય તો કે ભાઈ નથી આવી, એકની જ ખીલી લાગે ને, પાંચ જણની ખીલી થોડી લાગે. પછી ગોતે કે મારી ખીલી ક્યાં ગઈ. સાધુના સમાગમવાળો કોઈ દી આવું ના કરે. આજની બહુ સરસ દિવસ છે, હમણાં એની વાત પર જશું આપણે. મુક્તાનંદ સ્વામીએ આ બધાને સમજાવ્યું, પણ મુક્તાનંદ સ્વામીનું એ લોકોએ સાંભળ્યું નહીં. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. મુક્ત મુનિ કહે હે હરિ, એમાં નથી. ગુજરાત તના જન જે હઠીલા હઠ નથી મુક્તા લેશે ઉલટો અવગુણ એ હ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ ભક્તોને તમે આગ્રહ રહેવા દો કે રસોઈ પાકી ના દેશો, નહીં તો ઉપરથી અવગુણ લેશે. હઠીલા વ્યક્તિઓથી ભગવાન અને સાધુને પણ બીક લાગે છે. સત્સંગ કરવો ને તો હઠ માન અને ઈર્ષા આ ત્રણને છોડીને કરવો. આપણો સત્સંગ લગભગ હઠ માન અને ઈર્ષા આ ત્રણ સહિત હોય છે, અને ત્રણ સહિત હોય છે એટલા માટે જેવો જોઈએ એવો ફળદાયી થતો નથી. નહીં તો આ સત્સંગમાં તો શ્રીજી મહારાજ કે 10-15 વર્ષ થયા હોય અને ભગવાનની જે વાતો થાય છે એને કોઈ સાંભળે તો એના ગાઢ સંકલ્પની નિવૃત્તિ થઈ જાય. તો આપણા 15-15 વર્ષ સત્સંગમાં થયા અને ગાઢ સંકલ્પની નિવૃત્તિ નથી થતી તો માની લેવાનું કે હઠ માનને ઈર્ષામાંથી કોઈ આપણને વળગેલું છે, કોઈ જગ્યાએ આપણું બટન ખોટું દબાવેલું છે. નહીં તો આ તો અલૌકિક સત્સંગ છે. હૃદયમાં એક પણ ગાંઠ ના રહે એવા ચોખ્ખા કરી દે એવો અલૌકિક શ્રીજી મહારાજનો સ્થાપેલો સત્સંગ છે. ગુજરાતના હરિભક્તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ હઠ નથી મુક્તા તમે છોડો એને. ત્યારે બોલ્યા ત્રિભુવનપતિ કરો તે જેમ રાજી થાય. ભગવાનને શું નક્કી કરવું પડ્યું? જેમ રાજી થયા ગુજરાતના ભક્તો એમ કરો. પાકી રસોઈ લીધે પછી રહ્યા પીરસવા હરિરાય. પાકી રસોઈ લીધી અને ભગવાન પીરસવા માટે પંગતમાં નીકળ્યા. સંતની પંગતે પીરસતા ત્યાં તો બેસી ગયા બળવંત. સંતોને પીરસવા મહારાજ નીકળ્યા. જે સંતોને મહારાજ પીરસતા કોઈ દી થાકતા નહીં. તમારી પંક્તિમાં કેટલી વાર પીરસાય? તમારી પંક્તિ થઈ હોય તો તમને કેટલી વાર પૂછવામાં આવે? એક. કેટલી વાર પીરસાય? અમેરિકામાં કદાચ બે જ વખતનો રિવાજ હશે. આમ તો એક વખતમાં જ પૂરું થઈ જાય, પણ ભારતમાં 3 વખત પીરસાય અને પછી ભાત આવી જાય. શ્રીજી મહારાજ સંતોને 5 વખત પીરસતા. કેટલી વાર? 5 વખત. શ્રીજી મહારાજ થાકતા નહીં. આજે વડતાલમાં પ્રસાદીની ધર્મશાળા છે, ત્યાં આગળ તમે જાઓ, ગોપાળાનંદ સ્વામીનું આસન છે, નિત્યાનંદ સ્વામીનું છે, ત્યાં તમે જાઓ તો એ વચ્ચે ચરણારવિંદ છે મહારાજના પધરાવેલા. મહારાજ આમથી પીરસતા આવે, મહારાજ થાકી જાય, ત્યાં થોડી વાર બેસે, પાછા પીરસે, પણ 5 વખત મહારાજ પીરસતા. કેટલીક લીલાઓ તો એવી છે કે મહારાજે સંતોને 10-10 વખત, 15-15 વખત પીરસ્યું હોય. કછોટો વાળીને પીરસવાની મહારાજને બહુ શ્રદ્ધા હતી. પણ આજે મહારાજ પીરસતા પીરસતા શું બોલ્યા ખબર છે? સંતની પંગતે પીરસતા ત્યાં તો બેસી ગયા બળવંત. કૃષ્ણ કહે અહો આજ તો લાગ્યો મને થાક અત્યંત. આ તો હું થાકી ગયો. શાનાથી થાકી ગયો? શાનાથી થાકી ગયો? પીરસીને. આ હઠીલા ભક્તોની હઠથી થાકી ગયો. આપણી હઠથી જેટલો ભગવાનને થાક લાગે છે ને એટલો કોઈ વાતે કરીને લાગતો નથી. તમને હાવ હાચું કહું, 5 નિષ્ઠાવાળાને એકદમ સમર્પિત જેમ કોઈ એમ એવા હરિભગત હોય ને, એ 5 આખો દી હવારથી રાત ને રાતથી હવાર સુધી 6 મહિના અમારી ભેગા પડ્યા રહે ને તો અમને આમ થાક ના લાગે. અને એક જ જો સમજાઈ ગયો, સતત ટેન્શન રહે, સારું ઉપાધિ તો નહીં થાય ને, સારો કંઈક અવગુણ લઈને તો નહીં જાય ને, કંઈક આમ તો નહીં થાય ને, સતત બીક લાગે, આપણું વિચારવું તો પડે ને. હવે હું ગુરુજી જેવા મોટા સાધુ પાસે રહેતો અને એમને સતત મારી બીક હોય કે હારો પડી તો નહીં જાય ને અને હારાને આમ તો નહીં થાય ને, એ તો ભયાનક કહેવાય આપણા માટે.
કોઈ દી આપણે વિચાર્યું કે હું સત્સંગમાં ચાલ્યો જઉં છું, પણ ભગવાન કે કોઈ મોટા સાધુને મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ ખરો કે મને સાચવવો જ ના પડે એવો વિશ્વાસ ખરો? આવું વિચાર્યું છે? કોઈ દિવસ કોઈને પૂછ્યું છે કે મને સાચવવો પડે એવો છું, કાચનું ઠામડું છું, મારી અંદર કાચનો ભાગ કેટલો છે, આવું પૂછ્યું છે? આવું વિચાર્યું છે એકાંતમાં બેસીને કે હું પડી જવો એવો છું, ટકી રહ્યો એવો છું, મારું ધાર્યું ના થાય તો શું થાય એવું છે? અહીં આગળ કહે છે, કૃષ્ણ કહ્યા તો મને લાગ્યો થાક, ભગવાન કે મને થાક લાગ્યો. સ્વામી નિત્યાનંદજી કહે જાઓ આસને, હે મહારાજ જાઓ મહારાજ આસને જતા રહો. ઓલા ગુજરાતના ભક્તો દૂર ઉભા ઉભા કે મહારાજ પીરશો ને, મહારાજ કે થાકી ગયો છું. નિત્યાનંદ સ્વામી કે મહારાજ ઉપડો, તમે જાઓ, તમને થાક ખાનો છે અમને ખબર છે. અહીં રહી કરશું અમે પ્રભુ પીરસવાનું કાજ. નિત્યાનંદ સ્વામી કે મહારાજ અમે પીરસશું, તમે ચિંતા ના કરશો. જ્યારે આ ગુજરાતના ભક્તો ન સમજ્યા ત્યારે સુકાનંદ સ્વામી સાથે મહારાજ અક્ષર ઓડીએ ગયા છે. સુકાનંદ સ્વામી મહારાજની પાછળ પાછળ ચાલ્યા. પછી ચાલ્યા પ્રભુ આસને, ગ્રહી સુકમુનિનો હાથ, અક્ષર ભુવન વિશે જઈ રહ્યા કોટી ભુવન ના નાથ. શ્રીજી કહે સુકાનંદને, જુઓ જીવની અવડી રીત. શું કીધું મહારાજે? ઓલા ભક્તો સામે કહેવાય ને, આ તો શું કીધું? બહુ પ્રેમી ભક્તો છે, હા બહુ રસોઈ પાકી દીધી, કેવા પ્રેમી, વખાણ કરીને નીકળ્યા. પણ ખૂનામાં બેહીને જ્યારે થાય, હું ઘણીક વખત કહું છું કે તમારા કે મારા જાહેર સભામાં જે વખાણ થાય એ કદાચ સાચા પણ હોય અને ખોટા પણ હોય. મારું ને તમારું પાંચ જન વચ્ચે જે કહેવાતું હોય એ સાચું પણ હોય ને ખોટું પણ હોય, પરંતુ ભગવાન અને મોટા પુરુષને ખૂનામાં બેહીને એમ થાય કે વાહ આ ભગત જબરો છે, વાહ આ સાધુ જબરો છે, એને રાજીપો કહેવાય. એવો રાજીપો મેળવવો પડે. ભગવાન અને મોટા સાધુને એકાંતમાં બેસીને હર્ષના આંસુડા આવે ને એને રાજીપો કહેવાય. આપણને યાદ કરે ને તો એના આંખમાંથી જળજળ આંસુ પડે કે વાહ શું આ મુમુક્ષુ છે, શું આ મુમુક્ષુ છે. એવું જ્યારે થાય એને રાજીપો કહેવાય. બાકી તો બધું વ્યવહારે થતું હોય ઘણું બધું એવું છે. મહારાજે આ બાજુ તો ગુજરાતી ભક્તોને વખાણ્યા, પણ ન્યા અક્ષરોડીમ જઈને શું કીધું? શ્રીજી કહે સુકાનંદને, જુઓ જીવની અવળી રીત, કોટી જન્મના સ્વભાવ તે ટાળવા ન ટળે ખચિત. તેને એકાંતિક ભક્તનો જ્યારે ઘણો સમાગમ થાય ત્યારે સરળપણું સાંપડે તે વિના સરળ ન જનાય. એકાંતિક ભગતના સમાગમ વિના સરળ થાય જ નહીં. આ જીવ છે ને લોઢા છાપ છે, આમ લોઢા છાપ વળે એવો જ નથી કોઈ રીતે. એકાંતિક સાધુ અને એકાંતિક ભગતનો સમાગમ કરે ને ત્યારે આમ થોડો વળતો થાય. બાકી પોતાનું ધાર્યું, મારું ધાર્યું એ જ સાચું હું કરું, એ જ સાચું હું બોલું, એ જ સાચું હું જે કરું એ બરાબર જ કરું છું, આવા બધા ઊંધા ચક્કરો ચડી ગયા છે જીવને. એ ચક્કરમાંથી બહાર કાઢવાનો ઉપાય છે સાધુનો સમાગમ. કોઈ એકાંતિક ભક્ત અને એકાંતિક સંતનો સમાગમ, સરળપણું આવ્યા વિના પ્રભુ કે પ્રભુના મહાસંત રાજી ન થાય હૃદય વિશે તે તો જાણે ન પામર જંત. સરળપણું આવ્યા વિના ભગવાનને સાધુ રાજી થતા નથી. યાદ રાખો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને રાજી કરવા હોય તો શું કરવાનું? શું એ પદાર્થ આપે રાજી થાય? પદાર્થ તો એને જોઈએ નહીં. એ શું રૂપિયા આપે રાજી થાય? રૂપિયા તો એને જોઈએ નહીં. એ શું સોનું આપે રાજી થાય? સોનું તો એને જોઈએ નહીં. તો ભગવાન અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ રાજી કેમ થાય? જેમ કો એમ કરતા રહેવું હંમેશ હાજી હાજી, બસ આટલું કરે ને એટલે રાજી. કારણ કે એનો ભાર છે ને ભગવાન અને સાધુને ના લાગે, ઓલાનું વજન બહુ લાગે. હોય મુમુક્ષુ પણ એનું વજન એટલું બધું લાગે ભગવાનને સાધુને, કારણે ડહડવાનો છે કોઈ પણ રીતે, અને ઓલાનું વજન ના લાગે. હાવ હળવા ફૂલ હોય ભગવાનને સંત. એટલે આ સુકાનંદ સ્વામી આગળ મહારાજે આવું ઉચ્ચાર્યું. કેવું? સુકાનંદ આગે તે ઉચ્ચાર્યો, સુકાનંદ આગે તે ઉચ્ચાર્યો, અમારો દાર્યો કાંઈ ન કર્યો, અમારું
મુકાનંદ સ્વામીને કીધું, સ્વામી આ ભગતે રસોઈ તો દીધી, આ ભક્તોએ ઠેક ગુજરાતથી ચાલીને આવ્યા, રૂપિયા પોતાના ભેગા કરીને લાવ્યા, પોતાના પરસેવાના રૂપિયા ભેગા કર્યા હશે, અને રૂપિયાની રસોઈ મહારાજ કે દીધી, પણ અમારે મન આ રસોઈ છોટી થઈ ગઈ. પરસેવાના રૂપિયા હોવા છતાંય, જાત મહેનતના કમાણીના હોવા છતાંય, પેટના ટુકડા તરીકે કાઢેલા હોવા છતાંય, શ્રીજી મહારાજની નજરમાં એ રસોઈ છોટી થઈ ગઈ, કારણ કે ભગવાનનું ધાર્યું ના કર્યું. જીવનમાં આટલું શીખીએ આ ચરિત્રથી. શ્રીજી મહારાજે ગુજરાતના ભક્તો આગળ તો એના વખાણ જ કર્યા કે બહુ પ્રેમી ભક્તો, બહુ સારા ભક્તો, પરંતુ અંતરનો રાજીપો નહોતો. એ ખબર કોને પડે? તો સુકાનંદ સ્વામી જેવા સાધુ પાસે જઈને આ જીવ બેસે ત્યારે સુકાનંદ સ્વામી કે, ભક્તો તમે રસોઈ બહુ હારી દીધી, પણ આવું ના કરવું. પણ જાય તો ને, રસોઈથી જ મોટપ માની લીધી હોય, રસોઈ દઈ દીધી, બસ પૂરું થઈ ગયું. આ ભક્તો રાજી થઈને જતા રહ્યા. ઇતિહાસમાં લખાયું નહીં કે આ ભક્તોને પાછી વૃત્તિ વળી હોય, એને એવી ચિંતા થઈ હોય કે આ રસોઈ દીધી પણ ભગવાન રાજી થયા કે ન થયા. મહત્વનું એ નથી આપણે શું કરીએ છીએ, પણ મહત્વનું એ છે કે મરજીમાં રહીને કેટલું કરીએ છીએ. આપણે સરળ કેટલા છીએ, સત્સંગ આપણને સરળ ઈચ્છે છે, સરળ ઈચ્છે છે. જ્યારે આપણે સરળ થશું ત્યારે ભગવાન અને ભગવાનના સંત આપણી ઉપર રાજી થશે. એવું આ સુકાનંદ સ્વામીનું આ ચરિત્ર છે. બીજા સ્વામીના ચરિત્રો આપણે બીજી સભામાં સાંભળશું, પણ વાલ